તો ઘેનીબેન ઠાકોરે એવું કીધું કે આમ પણ એન્કાઉન્ટરો થતા જ રહેતા હોય છે, તો આવા કિસ્સામાં ક્યારેક એન્કાઉન્ટર પર કરી નાખો તો વાંધો શું? નમસ્કાર, ખબર છે ડોટ કોમ પરથી રાજેશ શાહ. દર્શક મિત્રો, ગુજરાતના બનાસકાંઠાના આવેલા વાવના કોંગ્રેસના ધારાસભ્ય ઘેનીબેન ઠાકોર પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા છે. એઓ બેફામ બે બાગ જેમ આવે તેમ ઘણી વખત બોલતા હોય છે અને ઘણી વખત સાચું પણ બોલતા હોય છે. એમણે તાજેતરની અંદર એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂની અંદર બળાત્કાર વિશે પોતાના વિચારો રજૂ કર્યા છે. એ ઉપરાંત સામાજિક જે પ્રથાઓ છે, લગ્ન પ્રથા, ડીજે, એ બધા મુદ્દાઓ ઉપર પણ એમણે વાત કરી છે. અને કોંગ્રેસમાં પોતે જ્યાં રહ્યા છે ત્યારથી અત્યાર સુધીની પણ એમણે વાત કરી છે. તો ઘેનીબેન ઠાકોરે બળાત્કાર વિશે જે પોતાના વિચારો રજૂ કર્યા છે એમાં એમણે એવું કીધું છે કે નાનકડી બાળકીઓ, 3 વર્ષથી માંડીને 10 વર્ષની બાળકીઓ ઉપર બળાત્કારની ઘટના બનતી હોય છે, ત્યારે આપણે એવું કહીએ છીએ ઘણી વખત કે કાયદો કાયદાનું કામ કરશે, પરંતુ આરોપીની સામે ઝડપી કાર્યવાહી થતી નથી. ઘેનીબેન ઠાકોરનું કહેવું એમ છે કે ભલે એવું આપણે એમ કહીએ કે કોર્ટમાં કેસોનો ભરાવો છે, સ્ટાફ ઓછો છે, કારણ ગમે તે હોય, પરંતુ આવા જે દુષ્કર્મના કેસો હોય એમાં વિલંબ થવાને કારણે જે અસામાજિક તત્વો છે કે જે આવા બળાત્કારી લોકો છે એને પ્રેરણા મળે છે અને આવું કામ અટકવાને બદલે વધતું રહે છે. તો ઘેનીબેન ઠાકોરે એવું કીધું કે આમ પણ એન્કાઉન્ટરો થતા જ રહેતા હોય છે, તો આવા કિસ્સામાં ક્યારેક એન્કાઉન્ટર પર કરી નાખો તો વાંધો શું? એમણે એમ કીધું કે જો બળાત્કારના કેસ અટકાવવા હોય તો આરોપીની વિધિ કરી નાખવી જ જોઈએ અને એ બાબતે હું અડગ વિચારો ધરાવું છું. ઘેનીબેન ઠાકોરે અગાઉ પણ વિધાનસભાની અંદર એવી માંગ કરી હતી કે મહિલાઓને પોતાની સુરક્ષા માટે બંદૂક રાખવાનું લાયસન્સ આપવામાં આવે. આ એમના વિચાર છે અને એ એમણે એક મીડિયાની સમક્ષ રજૂ કર્યા હતા કે બળાત્કારી હોય એના એન્કાઉન્ટર કરી નાખવું જોઈએ, એની વિધિ કરી નાખવી જોઈએ જેને કારણે બળાત્કાર અટકી શકે. થોડા વખત પહેલાં લગ્ન પ્રસંગોની અંદર જે સામાજિક સુધારાઓ હતા તેની પણ વાત કરી હતી અને હમણાં એમણે એવું કીધું કે અમે ડીજે ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છે, તો એનું લોજિક એમણે એવું બતાવ્યું હતું કે ડીજે વાગવાને કારણે મધમાખીઓ વધારે ઉડે છે અને એને કારણે 10 થી 12 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, 2-3 લોકોના મોત થયા હતા. બીજું કે ડીજેને કારણે અનનેસેસરી પરિવાર પર ખર્ચો આવે છે, ઉપરાંત લોકો પણ હેરાન થાય છે અને વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બગડે છે. એમણે એવું પણ કીધું હતું કે જે ભણતા છોકરા હોય એવા છોકરા છોકરીઓને પરિવારે મોબાઈલ આપવા નહીં જોઈએ, એમને ત્યારે જ મોબાઈલ આપવા જોઈએ જ્યારે એ સમજતા થાય અને એમનું ભણવાનું પૂરું થાય, કારણ કે એ મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે એમનું ભણવાનું બગડે છે. ઘેનીબેન ઠાકોરે ઇન્ટરવ્યૂમાં એવી પણ વાત કરી કે ભલે કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતની અંદર સત્તામાં નથી, પરંતુ હું 30 વર્ષથી કોંગ્રેસમાં અર્ણમ છું. એમણે કીધું કે ક્યારેક મારાથી ભૂલો પણ થાય, ક્યારેક લોકો માટે લડવું પણ પડે, ક્યારેક લોકોની સામે ખરાબ પણ થવું પડે, ખરાબ બોલવું પણ પડે, પરંતુ હું સતત લોકોના કામ કરતી રહું છું, લોકોને મળતી રહું છું, એટલે હું કોંગ્રેસની અંદર 30 વર્ષથી અર્ણમ છું. અને હમણાં ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પણ ઘેનીબેન ઠાકોર કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. ઘેનીબેન ઠાકોરે એક એવી પણ વાત કરી હતી કે 1995માં જ્યારે તેઓ તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા ત્યારે 10મું પાસ હોય એવા એમના ઠાકોર સમાજના તેઓ એકમાત્ર દીકરી હતા. ઘેનીબેન ઠાકોર આમ 12 ચોપડી ભણેલા છે, પણ
परंतु તેઓ આવા અનેક એવા નિવેદનો આપવા માટે જાણીતા છે અને એમણે કીધું કે ભલે ગુજરાતમાં 30 વર્ષથી કોંગ્રેસની સત્તા નથી પરંતુ ઘેનીબેન ઠાકોર 30 વર્ષથી અણનમ છે। તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।